સ્ત્રીઓમાં જ્યારે મેદ ધાતુ વધી જાય છે, શરીરમાં ફેટ ડિપોઝિટ થાય છે, મેદ ડિપોઝિટ થવા માંડે છે, એ ખાસ કરીને એના પેટના ભાગ ઉપર અને હિપના ભાગ ઉપર જમા થવા માંડે છે. આથી એનું પેટ ફૂલી જાય છે, પેટનો ભાગ વધી જાય છે, હિપનો ભાગ વધી જાય છે. અને ઘણી સ્ત્રીઓના હાથ અને પગ પતલા હોય છે પણ પેટનો ભાગ ફૂલેલો હોય છે, આથી એ બેડોળ દેખાવા માંડે છે. કોઈ કપડાં પહેરે તો પણ એને સૂટ નથી થતા. અને સ્ત્રી જ્યારે પોતાનો સૌંદર્ય ગુમાવે છે ત્યારે બહુ જ અપસેટ થઈ જાય છે અને ક્યારેક ક્યારેક એ ડિપ્રેશન તરફ પણ જતી રહે છે. હું ડૉક્ટર રેનુકા સિદ્ધપુરા, આયુર્વેદા કન્સલ્ટન્ટ, હેર સ્કિન ડાયટ એક્સપર્ટ, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, અમદાવાદ, સુરત, બરોડામાં અમારા ટ્રીટમેન્ટ સેન્ટરો છે, જેમાં અમે હેર સ્કિન વેટ લોસ પેઇન મેનેજમેન્ટને આયુર્વેદિક પંચકર્મ ટ્રીટમેન્ટ દ્વારા ટ્રીટમેન્ટ કરીએ છીએ. આજે આપણે ચર્ચા કરીશું કે સ્ત્રીઓમાં ખાસ કરીને ક્યારે ચરબીનો ભાગ વધારે જમા થવા માંડે છે અને કયા ભાગમાં જમા થાય છે અને એને આપણે કેવી રીતે આયુર્વેદિક ચિકિત્સાથી પદ્ધતિથી આપણે દૂર કરી શકીએ. સ્ત્રીઓમાં ખાસ કરીને બે અવસ્થામાં ચરબી જમા થવા માંડે છે. એક તો આફ્ટર ડિલિવરી. આફ્ટર ડિલિવરીમાં જ્યારે શરીરમાં વાયુ વધી જાય છે, પેટના ભાગમાં જ્યારે સ્નાયુઓ આફ્ટર ડિલિવરી પછી ઇલેક્ટ્રિસિટી એની ગુમાવે છે ત્યારે એ ભાગમાં વાયુ ખાસ કરીને એનો જમા થાય છે અને એ વાયુ વધી જાય છે એટલે ત્યાં એ ખુલ્લી જગ્યામાં જ્યારે આપણે આહાર વિહારમાં ખોરાકમાં ધ્યાન નથી રાખતા તો એ ત્યાં ફેટ, જે બોડીની જે ફેટ હોય એ ભાગમાં, પેટના ભાગમાં ખાસ કરીને જમા થાય છે અને પેટનો ભાગ ફૂલવા માંડે છે અને વધી જાય છે. બીજું છે 35-40 વર્ષની ઉંમરમાં મેનોપોઝ દરમિયાન. મેનોપોઝ દરમિયાન શરીર ફૂલવા માંડે છે, સ્ત્રીઓનું શરીર ખાસ કરીને ફૂલવા માંડે છે અને આ દરમિયાન જો આપણે ખાવા પીવામાં આહાર વિહારમાં ધ્યાન ના રાખીએ, વિહારમાં એક્સરસાઇઝમાં ધ્યાન ના રાખીએ તો શરીર પણ વધવા માંડે છે. શરીર તો ફૂલી જાય છે પણ ચરબી પણ વધવા માંડે છે અને વજન પણ વધતું જાય છે. આવું તમારામાંથી ઘણી સ્ત્રીઓએ ફીલ કર્યું હશે કે આફ્ટર પ્રેગ્નન્સી પછી અચાનક જ વજન વધવા માંડે છે અને આફ્ટર મેનોપોઝ પછી પણ અચાનક જ વજન વધવા માંડે છે. તો કેમ? કારણ કે આ બે દરમિયાન આપણા બોડીનો જે વાયુ છે એ વાયુ ડિસ્ટર્બ થાય છે, વધી જાય છે અને હોર્મોન ચેન્જીસ કરે છે અને આ તકલીફ ખાસ કરીને પેદા થાય છે. હવે આ તકલીફ પેદા થવામાં સાથે સાથે શું કારણ આપણે જવાબદાર હોય છે? તો સ્ત્રીઓમાં ખાસ કરીને બેઠાડું જીવન જો વધારે પડતું હોય, હે વધારે પડતું બપોરનું સુવાનું હોય, વધારે પડતા નાસ્તાનું સેવન કરે, કારણ કે સ્ત્રીઓ તો આખો દિવસ ઘરે જ રહેવાની છે, જે વર્કિંગ નથી એ તો, જે વર્કિંગ લેડી નથી એ ઘરે હોય એટલે ઘરે ટેબલ ઉપર પડ્યું હોય, કિચનમાં પડ્યું હોય, આમ જશે તો ખાતી જશે, આમ જશે તો પણ ખાતી જશે, એટલે એ ફૂડનો ખોરાકનો ઓવર ઇટિંગ કરે છે અને એ જ્યારે ઓવર ઇટિંગ થાય છે ત્યારે એ ફેટમાં કન્વર્ટ થઈ અને એ પહેલાં તો પેટના ભાગ પર જમા થાય છે, પછી હિપના ભાગ પર જમા થાય છે અને પછી આખા બોડીમાં ધીરે ધીરે એ જમા થાય છે અને વજન વધવા માંડે છે. તમે ખાસ ઓબ્ઝર્વ કર્યું હશે કે જ્યારે શરીરનું વજન વધવા માંડે છે તો પહેલાં પેટથી શરૂ થાય છે, હિપથી શરૂ થાય છે અને પછી એના હાથ અને પગ ઉપર એ ફેટ આવે છે. સ્ત્રી આફ્ટર ડિલિવરી પછી, ડિલિવરી પછી જ્યાં માતા બાળકનો જન્મ આપે છે ત્યારે જે પેટના સ્નાયુ હોય છે એની ઇલાસ્ટિસિટી ઓછી થાય છે અને ત્યાં જે જગ્યા ખાલી થાય છે ત્યાં જો આફ્ટર ડિલિવરી પછી ખાવા પીવામાં ફૂડમાં ધ્યાન નથી રાખવામાં આવે તો એ ચરબીના રૂપમાં ત્યાં ફેટ જમા થાય છે અને ફેટ ડિપોઝિટ થાય છે અને પેટનો ભાગ ફૂલી જાય છે, વધી જાય છે. આમ આ બે અવસ્થામાં ખાસ આપણે થાય છે. જમવામાં વધારે પડતું મિષ્ટાન, વધારે પડતી ફૂડ અને ફૂડની પ્રોડક્ટ, બટાકાનું સેવન, આપણે શક્કરિયાનું વધારે પડતું સેવન, ચોખાના લોટનું સેવન, અડદની દાળનું વધારે પડતું સેવન, તળેલો આહાર વધારે પડતો લેવો, ઠંડી આઈટમ, ફ્રીઝનું પાણી, ફ્રીઝમાં મૂકેલી વસ્તુ, આ બધી જ વસ્તુઓ આપણને શરીરમાં ફેટ વધારે છે. કારણ કે એનું ઘણી વખત બરાબર પાચન પણ નથી થતું અને પાચન થાય છે તો પણ એ આમના રૂપમાં પણ ઘણી વખત કન્વર્ટ થતું હોય છે અને એ જ્યારે એક કેલરીઝ એમાંથી જે મળવી જોઈએ એ ઓવર ઘણી વખત મળે છે અને એ કેલરીઝ જ્યારે વપરાયા વગરની
શરીરમાં ડિપોઝિટ થાય છે તો એ પેટના ભાગમાં જ ખાસ કરીને પહેલાં જમા થતી હોય છે. એટલે પણ આપણું પેટ ત્યારે આ બધી વસ્તુનું સેવન વધારે પડતું કરીએ ત્યારે પણ પેટનો ભાગ વધી જતો હોય છે. હવે ધ્યાન શું રાખીશું આ પરિસ્થિતિમાં? તો ખાસ કરીને આફ્ટર ડિલિવરી, ડિલિવરી પછી આયુર્વેદમાં ખૂબ જ સરસ વર્ણન કર્યું છે સુતિકાવસ્થામાં. સુતિકાવસ્થામાં કેવું આહાર વિહારનું પાલન કરવું જોઈએ એક બહુ મોટો સબ્જેક્ટ છે સુતિકાવસ્થાનો. પરંતુ આયુર્વેદમાં ખૂબ જ સરસ ઔષધો પણ વર્ણન કરેલા છે કે આફ્ટર ડિલિવરી પછી એક મહિના સુધી વાયુનાશક ઔષધો ખાસ કરીને લેવા જોઈએ. એમાં દશમૂલ ક્વાથ છે, દશમૂલ આરેસ છે, બાલંતક કાઢા છે, આવા આયુર્વેદ બજારમાં મળે છે, ખૂબ જ સરસ છે. તો આ જે ઔષધો છે એ તમારા શરીરનો વાયુને દૂર કરે છે અને આ અવસ્થામાં જે વાયુ વધી ગયો હોય છે એ વાયુને દૂર કરે છે. અને આનો તમે કોર્સ 1-1.5 મહિના કરી નાખો આફ્ટર પ્રેગ્નન્સી ડિલિવરી પછી, તો શરીરમાં દુખાવો પણ નથી આવતો, શરીરમાં સોજા નથી આવતા અને તમારો પેટનો ભાગ પણ ફૂલતો નથી. તો આ સુતિકાવસ્થાનું આપણે પાલન કરવું જોઈએ. એટલા માટે તો આપણા વડીલો સૂઠનું સેવન કરાવતા હતા. સૂઠ એક દીપન પાચન ઔષધ છે અને એ મેટાબોલિઝમને પણ સારું કરે છે. તો આ દરમિયાન ખાસ કરીને વાયુનું જે વૃદ્ધિ થઈ હોય તો સૂઠ એને દૂર કરે છે. અને એટલા માટે સૂઠનું, ભાણા સૂઠનું સેવનનું અભિપ્રાય છે. વડીલો આપણે ઘણાના ઘરમાં હશે, જેના ઘરમાં વડીલો હશે ને એ અવશ્ય સૂઠ અને ગોળનું સેવન કરાવતા હશે. તો એનું રીઝન આ જ છે. મેનોપોઝમાં ખાસ કરીને જ્યારે વજન વધવા માંડે છે ત્યારે ખાસ ધ્યાન રાખો. પહેલાં તો શરીર ફૂલશે અને પછી જો ધ્યાન નહીં રાખવામાં આવે તો શરીરનું વજન વધવા માંડે છે. મેનોપોઝમાં કોન્સ્ટિપેશન આવે છે તો આ દરમિયાન આપણે કોન્સ્ટિપેશન ના થાય એનું પહેલાં તો ધ્યાન રાખવાનું. કોન્સ્ટિપેશન માટે એરમપ્રેસ્ટ હરડે છે, હરડેનું, સાદી હરડેનું સેવન કરવું જોઈએ, દિવેલનું સેવન કરવું જોઈએ. અને આ વસ્તુ ખાસ કરીને તમારી પ્રકૃતિ પ્રમાણે સેવન કરવું જોઈએ. તમને ખબર નથી તો કોઈ સારા આયુર્વેદ ડૉક્ટરની ઓપિનિયન પણ લઈ શકો છો. આ વસ્તુ તમને હોર્મોન્સ ઇમ્બેલેન્સમાં, તમારો જે હોર્મોન્સ ઇમ્બેલેન્સની શરૂઆત થઈ હોય એમાં પણ આપણને મદદરૂપ થાય છે અને સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આયુર્વેદિક મેદગ્નવટી પણ લેખની ઔષધિથી બનેલી છે તો એનું પણ સેવન કરવું જોઈએ. ત્રિફળા ગુગળ, ત્રિફળા હરડે બહેડા આમળા આ જે ત્રણ ઔષધિઓ છે લેખનીય ઔષધિઓ છે તો એનું પણ સેવન કરવું જોઈએ. સૂઠનું પણ સેવન કરવું જોઈએ જે મેટાબોલિઝમને, આપણા મેટાબોલિઝમને સારું કરે છે. તો આ ઔષધો નિર્દોષ છે પરંતુ તો પણ તમારી પ્રકૃતિને જાણીને જ એનું આ ઔષધનું સેવન કરવું જોઈએ. કારણ કે જો પિત્ત પ્રકૃતિવાળા હશે તો બધી જ ઔષધો એને ગરમ પડશે. એટલે તમે તમારા ડૉક્ટરની, આયુર્વેદ ડૉક્ટરની એડવાઇસ લો અને પછી આ ઔષધોનું સેવન કરવું જોઈએ. હંમેશા એક કોઈ ફિઝિકલી એક્ટિવિટી, યોગ છે, એક્સરસાઇઝ છે, મોર્નિંગ વોક છે. પરંતુ પેટનો ભાગ ફૂલી ગયો હોય, વધી ગયો હોય, ત્યાં ચરબી જમા થઈ હોય તો હું એક્સરસાઇઝનું અને યોગનું જ તમને સજેશન આપીશ. કારણ કે તો જ તમારા પેટના સ્નાયુઓને એક્સરસાઇઝ મળશે, આપણા જે ઓવરિયન હોર્મોન્સ છે એને એક્સરસાઇઝ એ સ્ટિમ્યુલેટ થશે, ત્યાં પેટને એક્સરસાઇઝ મળશે. એટલે અને એ હોર્મોન્સ આપણા પેટના જે ફેટ છે એને ઓછી કરવા માટે ખૂબ મદદરૂપ થશે. તો એક્સરસાઇઝ, યોગા આ તમારે અવશ્ય નાખવું જોઈએ. એક ટાઈમનો મીલ છોડવાનું હું આગ્રહ રાખીશ અને એના બદલે તમે ફ્રૂટનો જ્યુસ, વેજીટેબલનો જ્યુસ, ફલાહ આહાર અને સલાડ આનું સેવન તમે કરી શકો છો. જો તમે આવી રીતે કરશો, એક વખતનો ડાયટમાં ધ્યાન રાખશો અને તમે તાત્કાલિક જ તમે વેઇટ લોસ કરશો અથવા એને સ્ટોપ કરી દેશો તો આગળ વધતું અટકી જશે. સાથે સાથે આયુર્વેદિક પંચકર્મ ટ્રીટમેન્ટ ખૂબ જ અક્ષી ટ્રીટમેન્ટ છે, એના ગુણ ગાય તેટલા ઓછા છે. કારણ કે પંચકર્મ ટ્રીટમેન્ટની બસ્તી ટ્રીટમેન્ટ અને વિરેચન ટ્રીટમેન્ટ એ બંને, બસ્તી ટ્રીટમેન્ટ વાયુનું અનુલોમન કરે છે, વાયુને દૂર કરે છે, તમારા શરીરના સોજાને દૂર કરે છે. આથી મેનોપોઝ પછી સ્ત્રીઓને, તો દરેક સ્ત્રીઓને કહીશ કે મેનોપોઝ પછી દર વર્ષે એને બસ્તી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, જે શરીર માટે, કારણ કે 40 વર્ષ પછી નેચરલી જ આપણા બોડીમાં વાયુ વધે છે અને વાયુની ચિકિત્સા બસ્તી ટ્રીટમેન્ટ છે, બેસ્ટ ટ્રીટમેન્ટ છે. પણ આયુર્વેદિક બસ્તી ટ્રીટમેન્ટ હો, પંચકર્મ ટ્રીટમેન્ટ, પાણીથી બસ્તી નહીં, એ તો ઉલટાનું શરીરને નુકસાન કરે છે. આયુર્વેદ ઔષધોની જે બસ્તી છે જે એક્સપર્ટ આયુર્વેદ ડૉક્ટર જ કરી શકે છે તો એ બસ્તી ટ્રીટમેન્ટ અવશ્ય લેવી જોઈએ. ખૂબ જ સરસ છે. તમારે પહેલાં તો તમારા શરીરના સોજાને જ ઓછા કરશે અને ધીરે ધીરે તમારું મેટાબોલિઝમ ઓકે કરશે અને તમારું
ફેટ લોસ કરશે અને વજન ઉતારશે. વિરેચન ટ્રીટમેન્ટનો પણ સેમ રોલ છે. તો આવી રીતે વર્ષમાં એક વખત પંચકર્મ ટ્રીટમેન્ટ અવશ્ય લેવી જોઈએ. જેને શરીર વધી ગયું છે, વજન વધી ગયું છે, હોર્મોન્સ ચેન્જીસ છે અને શરીર ફૂલી ગયું છે એ લોકોને, અને જો તમે આને ફોલો કરશો તો અવશ્ય તમે તમારું વજન કંટ્રોલમાં રાખી શકશો અને તમારા બોડીને પણ સુડોક બનાવી શકશો.